ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બાળ મિત્રો પ્રકરણ 1 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તેમાં ભાગ 5 ની અંદર કેટલીક મોટી સંખ્યાઓ અને બજારમાં હોય એની વાત કરવાની છે. એ પહેલા આપણે કેટલીક મોટી સંખ્યાઓને આપણે ચર્ચા કરીએ તો 1 લાખ, બરાબર. ધોરણ 4 ના ગણિતના પુસ્તકમાં તમે લાખ વિશે સાંભળ્યું હશે, જે 100,000 ને બરાબર છે. 100,000 ને બરાબર છે એટલે આપણને ખબર છે કે 1,000 બરાબર. અને 1 લાખ લખવો હોય તો 100,000 લખ્યા આપણે, તો એકમ 10,100,000 ને લાખ, તો 100,000 એ 1 લાખ ને બરાબર છે. આવો આપણે ગામડાની અંદર જોઈએ તો આવા 1 લાખ શબ્દો, જે ઈંટોનો ભઠ્ઠો હોય તો ઈંટોનો ભઠ્ઠાની અંદર કેટલી ઈંટો, તો કેટલા લાખ ઈંટો ભાઈ, તો લાખ શબ્દ થી આપણે પરિચિત થઈ જઈએ. તો આવા લાખ શબ્દ અન્ય તમે કઈ કઈ જગ્યાએ સાંભળ્યા છે તો આપણને ખબર છે કે શહેરની વસ્તી, શહેરની દુકાનો છે, શહેરના વાહનો છે, રૂપિયાની ગણતરીમાં. તો આ બધી જગ્યાએ આપણે 1 લાખની ગણતરી એટલે કે 1 લાખ શબ્દો વિશે સાંભળ્યું છે. 1,000 ને સંખ્યામાં લખો અને હવે 100,000 ને લખો. તો અહીંયા આપણને લખેલું છે કે 1,000 ને શબ્દોમાં લખવાની, આપણે 1,000 ને શબ્દોમાં અને અંકમાં લખી કાઢે અને એને હવે 100,000 કરીએ. આપણે માની લો એ 100,000 ગણ્યા, તો 100,000 એટલે કેટલા ગયા? તો એકમ 10,100,000 ને લાખ. તો 1,000 ને 100,000 લખવામાં જઈએ તો 5 શૂન્ય મળે છે, અને 5 શૂન્ય મળતા આપણને ખ્યાલ આવે છે કે આ રકમને 1 લાખ છે. હવે જો આપણે ચર્ચા કરી છે કે 2 લાખ વાહનનું પરિવહન, કે તમારા વિસ્તારમાં અહીંયા લખેલું છે આપણા પુસ્તકમાં કે આપણા પરિવહન, આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો પરિવહન કરે છે. હવે શું કીધું છે એમાં? 3 વસ્તુઓની ચર્ચા કરી છે. તો જોઈએ કઈ કઈ ચર્ચાઓ કામ કરેલી છે. તો શું કીધું છે? 2 લાખ વાહનો પરિવહનમાંથી એમાંથી અડધો ભાગ ટ્રક જ હોય છે, એટલે કે અડધા ભાગના ટ્રક હોય છે. એટલે અડધા ભાગના એટલે ભાગે કેટલા કરવા પડે? 2. કે 2 લાખ પરિવહન થાય છે તો અડધો ભાગ કરીએ તો બરાબર કેટલા મળશે? તો આપણે તો 2 એકા 2 સીધો જ ભાગાકાર આપણે કરી શકીએ છીએ, તો આપણને 1 લાખ જેટલા ટ્રકનું પરિવહન મળે. માની લો કે 2 લાખ જો વહન કરતા હોય વ્હીકલ સાધન, તો એમાંથી 1 લાખ જેટલા ટ્રક હોઈ શકે છે. ત્યારબાદ શું કીધું છે? આ પૈકીના કુલ વાહનો પૈકી 4 ભાગ ટ્રેક્ટર ના હોય છે, એટલે કે 4 ભાગને કેવું શું હોય? તો ટ્રેક્ટર. તો ટ્રેક્ટર ની ગણતરી કરી લો તો અહીંયા 2 લાખ વાહનો કુલ ટોટલ છે, અને 4 ભાગ થાય એટલે 4 ભાગ કરી દઈએ તો આપણને ખબર છે કે 50,000 અને 50,000. તો 4 ભાગ 2 50,000 ભેગા થાય તો 1 લાખ થાય, ફરી 2 50,000 એટલે 1 લાખ નથી. તો 4 ભાગ કરીએ તો આપણને કેટલા મળતી? 50,000 ટ્રેક્ટરનું પરિવહન. તો આપણે અહીંયા સમજી શકીએ છીએ કે અહીંયા જે વહન થાય છે તો ટ્રકનું કેટલું થયું? 1 લાખ. ટ્રેક્ટરનું કેટલું થયું? તો ટ્રેક્ટરનું 50,000. તો કુલ ટોટલ કેટલું થયું? 1.5 લાખ થયું આવી ગઈ. તો 1,50,000 કોનું મળ્યું આપણને? ટ્રક અને ટ્રેક્ટરનું. અને ટોટલ કેટલું છે ભાઈ? તો ટોટલ 2 લાખ હતા, તો હજી 1 ભાગ વધ્યો 50,000 નો. તો 50,000 માં શું હશે ભાઈ? તો બીજા 50,000 અન્ય વ્હીકલ, અન્ય વ્હીકલનો બસ, કાર, સ્કૂટર, બાઇક, આ બધા અન્ય વ્હીકલો નથી. એટલે ટોટલ આપણને પછી 2 લાખની સંખ્યા છે. ટોટલ આપણા વિસ્તારની વાત કરીએ એ વિસ્તારના આપણને વાહનો મળી શકે છે. બરાબર, આપણને નવાઈ રાખવી હોય કે લોકોના જીવનમાં કેરીનો વ્યવસાય, બરાબર, એ વ્યવસાય સાથે કેટલો રોજગારી જોડાયેલી છે, તો અહીંયા આપણે બજારમાં ફળ અથવા ફળ બજારમાં એની ચર્ચા હવે આપણે કરીએ. હવે બાળમિત્રો, આપણે ફળ બજારની ચર્ચા કરવાની છે. તો આપણે જે ફળ બજારમાં જાય છે એ લાખો કેરીઓ બજારમાં જતી હોય છે, અને એના પૈસાની લેવડ દેવડ પણ લાખો રૂપિયામાં થતી હોય છે. તમે ક્યારેક કદાચ બજારમાં ગયા હશો અને માર્કેટ યાર્ડ અથવા ફૂડ માર્કેટ,
શાક માર્કેટમાં પણ ગયા હશો તો તમને ખબર જ હશે કે ત્યાં બિલકુલ ઘોઘાટભર્યું વાતાવરણ હોય છે. કેમ? કારણ કે અહીંયા દરેક જે વેપારી છે બજાર માર્કેટની અંદર એક હોળમાં ઊભો હોય છે સ્પર્ધામાં, અને એ બધા જ આ શહેરમાં ફૂડ માર્કેટ હોય તો ખૂબ જ આખો દિવસ વ્યસ્ત હોય છે. વાહનોની ખૂબ જ અવર જવર થતી હોય છે, બરાબર. ફૂડ એટલે કે ફળનું જો માર્કેટ હોય તો વાહનો બીજા અન્ય રાજ્યોમાંથી અન્ય ફળ આવતા હોય, આપણા રાજ્યનું ફળ હોય, અને એમાં ઘણા બધા વેપારીઓ બોમો પાડતા હોય છે અને ગ્રાહકોને બોલાવતા હોય છે. તમે જો અહીંયા સૌજીભાઈ ની વાત કરીએ તો અહીં આવો, બરાબર. વલસાડની તોતાપુરી કેરી લઈ જાઓ 40 રૂપિયે કિલો. મહીપતભાઈ ની વાત કરીએ તો મહીપતભાઈ પણ એ રીતે આટલી સસ્તી ક્યારેય નહીં મળી, બરાબર. અને 60 રૂપિયે કિલો કેસર કેરી મહીપતભાઈ વેચે છે. તો એ આપણે જો માર્કેટ યાર્ડમાં જઈએ છીએ તો દરેક વ્યક્તિ બૂમ મારતું હોય છે, શાકભાજી હોય કે ફ્રૂટ હોય, પણ માર્કેટ ની અંદર આખો દિવસ ઘોઘાટ ભર્યું. અને માર્કેટમાં પોતાનું જે વેચવા માટે વેપારી જે કઈ વસ્તુ લાવ્યો છે એ માર્કેટમાં વેચવા માટે બૂમો પાડે છે અને માર્કેટ આખો દિવસ વ્યસ્ત રહે છે. જો અહીંયા છેલ્લે જો રાજા રામ આ જુઓ બાજુમાં મુશ્કેલીથી ઉપાડી શકાય તેવી 8 કિગ્રા બોક્સમાં શાક પડેલી, થોડી કાચી કેરી. શાક એટલે કે શાક નહીં કહેતા આપણે પ્રાદેશિક ભાષામાં, આપણે ગુજરાતી ભાષામાં એવી કેરી છે, કાચી કેરી છે, ઘરે જઈને પકવો, ઓર્ગેનિક રીતે પકવો અને શુદ્ધ રીતે કેરી ખાઓ એવી બૂમો પાડે છે. અહીંયા જો મહાવરો આપેલો છે એ જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી હશે, તો અહીંયા 8 કિગ્રાનું બોક્સ જે છે એ જયદીપભાઈ. તો અહીંયા આપણે મહાવરાના દાખલા જે કેટલા કરવાના છે એ દાખલા જોઈએ. તો મહાવરા તરફ જઈએ તો ખ્યાલ આવો, દાખલા નંબર 1 રકમ લખી લઈએ આપણે. જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયાના કિગ્રાના ભાવે વેચી? તો અહીંયા જયદીપસિંહ પોતાની કેસર કેરી શું કીધું છે? કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી? ના ભાવે વેચી. જયદીપસિંહ કેસર કેરી બોક્સ લઈ ગયા છે 8 કિગ્રા કરતા વધુ કે છે, પણ 8 કિગ્રા બોક્સ માં કેટલો ભાવ લીધો છે 500 રૂપિયા. તો એ આપણે લખી દીધું કે ઉકેલ મેળવવા માટે કેટલા 1200 રૂપિયા છે. તો અહીંયા આપણે 1 કિગ્રા કેરીનો ભાવ મેળવવાનો છે. 1 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર કેટલા રૂપિયા થશે? તો 1200 × 1/8. હવે 1200 × 8 આપણે કરીશું તો જવાબ મળશે 8 × 8 = 16 વધી જાય છે. 8 × 8 = 10 અહીંયા 0, અહીંયા 4 વધ્યા, 8 × 4 = 24 બરાબર. અહીંયા 0 નીચે દિશું ઉતારો તો ઉપરમાં 0 મૂકી મળે તો આપણને કેટલો જવાબ મળે? 1 કિગ્રાનો 150 રૂપિયા. તો લખી શકાય જૈવિક સી 1 કિગ્રા 1 કિલોગ્રામ કેરી 150 રૂપિયાના ભાવે વેચી છે, બરાબર. તો અહીંયા જો અહીંયા જૈવિક સી 5મા નંબરે લખ્યું, જૈવિક સી કઈ કેરી ની વાત થઈ રહી છે? કેસર. તો કેટલા રૂપિયા વેચી અમને? 150 રૂપિયા. હવે દાખલા નંબર 2 ઉપર જઈએ. હવે શું કીધું છે કે મધુબેન
મધુબેન આજે 10 ટીગરા કેતર કરી વેચી તેમને કેટલા રૂપિયા મળ્યા છે? તો અહીં આપણે બીજા નંબરનો દાખલો જોઈએ. મધુબેન ની વાત કરી લઉં તો બીજા નંબરનો મારો દાખલો જોઈએ કે મધુબેન આજે 10 કિલોગ્રામ કેરી વેચે છે. તેમને અથવા તેમને કે તેમને તેમને કેટલા રૂપિયા મળ્યા હશે? પ્રશ્ન. તો અહીંયા મધુબેન જો બાજુ મેં પોસ્ટર પહેલાથી બનાવી દીધો છે કે મધુબેન કઈ કેરી વેચે છે પહેલા તો એ નક્કી કરી લો જોજો. તો મધુબેન કઈ કેરી વેચે છે? કેસર કેરી. અને 1 કિલો કેસર કેરી નો ભાવ કેટલો આવ્યો છે? 150 રૂપિયા. પુસ્તકમાં જો મધુબેન સારી ગુણવત્તા વાળી કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ ના ભાવે વેચે છે. તો અહીંયા નક્કી થતા સીધો દાખલો છે. ઉકેલ મેળવીશું આપણે. તો ઉકેલ લખી 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેરીનો ભાવ બરાબર કેટલો છે ભાઈ? 150 રૂપિયા. તો કેટલી વેચી અમને? તો 10 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ બરાબર કેટલી કિંમત થાય? તો અહીંયા 150 × 10 / 1 બરાબર છે. બરાબર 150 × 10 કરો તો આપણને કેટલી ગણતરી તમને થશે? 1500 રૂપિયા. તો જવાબ મળી ગયો 1500 રૂપિયા. બરાબર લખી દેવાનો આન્સર. અને નીચે આપણે લખી શકીએ. હવે જો મધુબેન આજે 10 કિગ્રા કેરી લેતી તો 1 કિગ્રા કેરી નો ભાવ આપણને આપેલો હતો કે 1 કિગ્રો કેરી નો ભાવ કેટલો હતો? 150 રૂપિયા. તો 10 કિગ્રા કેસર કેરી નો ભાવ કેટલો થશે? તો 150 × 10 કરીએ તો આપણે 1500 લખી શકીએ. મધુબેન આજે 10 કિગ્રા કેરી નો 10 કિલોગ્રામ કેરી ના 1500 રૂપિયા મળ્યા હશે. સરળતાથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે મહેશભાઈ ની વાત કરીએ તો ત્રીજા નંબર નો દાખલો છે. તો મહેશભાઈ ની વાત જોઈએ કે મહેશભાઈ ના દાખલામાં શું કહેવામાં આવે છે, ધ્યાન આપશો. તો મહેશભાઈ ની વાત કરીએ તો મહેશભાઈ એ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી. હવે સૌજીભાઈ કરતા હવે આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે શું કહે છે મહેશભાઈ એ 6 કિગ્રા. તો અહીં આપણે લખી દઈએ પેલા કે દાખલામાં શું કહેવામાં આવે. ચાર નંબરનો દાખલો ચલાવવું હવે ત્રીજા નંબરનો. બરાબર મહેશભાઈ 6 કિગ્રા હાફૂસ કેરી વેચે. સૌજીભાઈએ મહેશભાઈ જેટલા રૂપિયા કમાય છે તો સૌજીભાઈ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? તો મહેશભાઈ કેટલી કેરી વેચી છે પેલા તો જો કેટલી કેરી? 6 કિગ્રા. પેલા આપણે મહેશભાઈ પછી તો મહેશભાઈ કઈ કેરી વેચે છે? કઈ વેચે છે? હાફૂસ કેરી. તો લખી દઈએ પેલા તો આપણા ઉકેલ મેળવવા માટે. ચાલો તો મહેશભાઈ પર ભાઈ કેટલી કેરી? 6 કિગ્રા કેરી વેચે. કેટલી આપી છે? 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. હવે પેલા મહેશભાઈ નો ઉકેલ મેળવી લઈએ. કારણ કે સૌજીભાઈ મહેશભાઈ જેટલા જ રૂપિયા મેળવે છે તો અહીંયા 6 કિગ્રા કેરી આપવું જોઈએ. તો 1 કિગ્રા હાફૂસ કેરી નો ભાવ હાફૂસ કેરી ની કિંમત અથવા ભાવ બરાબર કેટલા છે? 60 રૂપિયા છે. હવે મહેશભાઈ વેચી છે કે 6 કિગ્રા? તો 6 કિગ્રા હાફૂસ કેરી નો ભાવ બરાબર કેટલો થશે? 60 × 6/1 બરાબર ના નીચે બરાબર. હવે 60 × 6 કરીએ તો જો અહીં તમને સાથે શું થાવ થાવ 36. 360 રૂપિયા કોણ કમાણું છે? મહેશભાઈ
હવે શું કીધું છે મહેશભાઈ જેટલા કમાયા છે એટલા જ રૂપિયા કોણ કમાવું છે સૌજીભાઈ કમાવા છે તો એટલા જ રૂપિયા સૌજીભાઈ કમાયા છે તો સૌજીભાઈ કેટલી કેરી લીધી હશે ત્યારે એટલા રૂપિયા કમાયા હશે તો અહીંયા જો કે ભાઈ સૌજીભાઈ ક્યાં રોકવાય સૌજીભાઈ કઈ કેરી લીધી ભાઈ તોતાપુરી બરાબર અને તોતાપુરી કેરીનો ભાવ કેટલો આપેલો છે 40 રૂપિયા આવે છે તો 40 રૂપિયાની એક કેગ્ર કેરી તો 360 રૂપિયાની એમના જેટલા જ કમાવા જેમ બરાબર તો હવે આપણને આ તો ખબર પડી ગઈ કે મહેશભાઈ કેટલા કમાવા છે મહેશભાઈ 360 રૂપિયા કમાવા છે હવે એમના જેટલા કોને કમાવા છે સૌજીભાઈ તો અહીંયા આપણે સૌજીભાઈ ની વાત કરીએ તો સૌજીભાઈ ચલો સૌજીભાઈ ને મહેશભાઈ જેટલા જ કમાવા તો સાઈડ માં લખી દઈએ મહેશભાઈ કેટલા કમાવા છે 360 રૂપિયા કમાવા છે તો અહીંયા લખી દઈએ એક દીકરા હવે કોની વાત છે એટલા જ કમાવા માટે સૌથી બેંકે વાંધો નહીં એક દીકરા કેરી નો ભાવ કેરી પણ કઈ તોતા પૂરી કેમ કારણ કે સૌથી બેંક કમા તો 40 રૂપિયા કેરી તો 360 રૂપિયાની અહીંયા આપણે ઉલટું લખવું પડશે કે એટલે 40 રૂપિયાની 40 રૂપિયાની એક દીકરા એક કિલોગ્રામ કેટલી કેરી મળશે 360 ગુણ્યા 1/40 અહીંયા જો 360 ને ગુણ્યા 1 કરીએ તો 360 ના 60 જ રહેશે ભાગ્યા 40 કરો એટલે ભાગાકાર કરીશું અથવા એમ ના થાય તો સૂત્ર ઉડી ગયા તો 36/4 તો અહીંયા જુઓ તો 9 દીકરા મળ્યું 9 દીકરા તો આ શું મળ્યું તો અહીંયા સૌજીભાઈ જો સૌજીભાઈ 9 દીકરા કેરી વેચશે તો સાઈડ માં આપણે લખી દઈએ સૌજીભાઈ 9 કિલોગ્રામ કેરી વેચે તો જો પેલા 5 કિગ્રા પેલી 6 કિગ્રા વેચી હતી ત્યારે 360 રૂપિયા મળ્યા હતા જયારે સૌજીભાઈ 9 કિગ્રા કેરી વેચી ત્યારે 360 રૂપિયા કમાઈ શકે છે કેમ કે બંને કેરીનો ભાવ જો અહીંયા લખેલો છે કે સૌજીભાઈ તોતાપુરી કેરી વેચે ત્યારે મહેશભાઈ હાફૂસ કેરી વેચે છે જયારે હાફૂસ કેરીનો ભાવ 1 કિલો નો 60 રૂપિયા છે ત્યારે સૌજીભાઈ તોતાપુરી કેરીનો ભાવ 40 રૂપિયા છે 20 રૂપિયા ઓછો છે હાફૂસ કેરી કરતા એટલા માટે એમને કેટલા કિગ્રા 3 કિગ્રા કેરી વધારે આપવી પડે છે હવે બાળ મિત્રો સાંભળી લો કે હવે આપણે રાજેશ તરફ જઈએ બે દાખલા તરફ અને અંતે રાજેશ હવે પાછું તો આપણે મહાવરાનો ચોથો દાખલાની વાત કરી કે રાજેશ પાસે 100 રૂપિયા છે બરાબર અહીંયા લખી દઈએ કે ભાઈ રાજેશ પાસે કેટલા રૂપિયા છે 100 રૂપિયા બરાબર હવે આપણે મહાવરા ચાલતા ચોથા દાખલામાં અને બે બંને દાખલા આવે હવે શું કહે છે કે તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી બાકીના 3 ભાગના ચતુર્થાંશ ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી છે હવે કેરી કેટલી ખરીદી છે બે એક લંગડો તો લંગડો એક કેરી અને કેસર કેરી હવે કેસર કેરીનો કેટલા રૂપિયાનો ભાવ છે 150 રૂપિયા અને લંગડો કેરીનો ભાવ કેટલો છે 50 રૂપિયા હવે યાદ આપણો બહુ સમજવાની જરૂર છે કે શું કહેવા માંગે છે જુઓ કે ભાઈ કે લંગડો કેરી ખરીદે પણ કયા ભાગમાંથી 100 રૂપિયાના ચોથા ભાગ એટલે ચોથો ભાગ એટલે કેટલા રૂપિયા થાય ભાઈ તો 100 નો ચોથો ભાગ કરીએ તો 100 રૂપિયાનો ચોથો ભાગ બરાબર 100/4 હવે 100/4 કરીએ તો આવા સાદા ભાગાકાર પણ તમને આવડવા જોઈએ તો 4 નું
8 4 3 12 વધી જાય એટલે 4 ગુણ્યા 8 અહીંયા 10 કોરી દો અહીંયા 0 અહીંયા 10 માંથી 8 જાય એટલે 23 4 5 20 હવે જો ચોથો ભાગ મળી ગયો અને ચોથો ભાગ આપણે એટલે 25 ના 4 ભાગ કરીએ 25 25 25 નો 25 તો પણ 100 નથી ચોથો ભાગ કેટલો રૂપિયા મળશે આપણને 100 રૂપિયા હવે ચલો ભાઈ રાજેશ પાસે ચોથા ભાગની કઈ કેરી ખરીદવાની તો 25 રૂપિયાની લગડો કેરી પણ લગડો કેરી નો ભાવ શું છે 50 રૂપિયા કે 50 રૂપિયાની કેટલી મળશે તમને 1 કિલોગ્રામ કેરી મળશે તો અહીંયા લગડો કેરી ખરીદવાની છે લગડો કેરી નો ભાવ શું છે કેરી નો અને ઉકેલ હવે ઉકેલ તો ચાલ લગડો કેરી તો 50 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી મળશે કેટલી 1 કિલોગ્રામ લંબડો કેરી મળે 1 કિલોગ્રામ લંબડો કેરી મળે છે તો આપણા જોડે કેટલા 100 રૂપિયામાંથી 25 રૂપિયાની જ લેવાની તો 25 રૂપિયાની કેટલી મળશે તો અહીંયા 25 ગુણ્યા 1 ભાગ્યા 50 હવે ભાગાકાર કઈ રીતે કરશો તો અહીંયા 25 નું 50 થાય છે 25 નું 50 તેવું તો જવાબ શું મળ્યો 1 રૂપિયા બે ભાગ માંથી એક આખા ભાગ માંથી અડધો ભાગ જ મળશે 50 રૂપિયા એક આખો ભાગ એટલે 1 કિલો તો અહીંયા 1 રૂપિયા એમ સમજાવો છે કે 1 કિલો ના અડધા એટલે 500 ગ્રામ જ મળશે કેરી તમને બરાબર તો અહીંયા આપણને આ જે જવાબ મળ્યો એના બાજુમાં આપણે લખી શકીએ કે અડધો ભાગ એટલે 500 ગ્રામ તો હવે આપણે લખી શકીએ ઉકેલમાં કે રાજેશ તેણે કેટલા કિલોગ્રામ કિગ્રા લંબો કેરી ખરીદી તો જવાબમાં આપણને મળશે 1 તૃતીયાંશ જવાબ મળશે અને બરાબર આપણે એને 500 ગ્રામ પણ લખી શકીએ છીએ હવે બ નંબરનો દાખલો જોવો બાળ મિત્રો કે તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી તેણે 25 રૂપિયા વાપરી દીધા સોમાની તો 3 ચતુર્થાંશ 4 ભાગ કરેલા પૈસાના તો હવે આનું કેટલો ભાગ રહ્યું 3 ચતુર્થાંશ ભાગ અને 3 ચતુર્થાંશ ભાગ એટલે કેટલા રૂપિયા તો એના જોડે વધ્યા 75 રૂપિયા તો હવે જો કેસર કેરી માટે માર ચેક કરવાનો તમારે ઘરે કે ભાઈ 150 રૂપિયાની 1 કિગ્રા કેરી મળે તો 75 રૂપિયા કેટલી મળશે તો આ જ તમે જો આ દાખલો ગણ્યો એ રીતે જ ઘરે બેસી ટ્રાય કરશો પ્રયત્ન કરશો તો તમને જવાબ મળી જશે હવે આપણે કેરી ઉત્પાદકોની મહિલાની આમ્ર બેંક અને તેના દાખલા વિશેની વાત ચર્ચા કરીશું નમસ્કાર